मतदार ओळख कार्ड बनावा माटे आधार कार्ड फरजियात रहेशे नहीं। चूंटणी पंचे गुरुवारे 21 सप्टेम्बर सुप्रीम कोर्ट मां आ माहिती आपी छे। मतदारोनी ओळख सुनिश्चित करवा माटे नवा मतदार नोंधणी फॉर्मना 6B मां आधार नंबर प्रदान करवानी जरूरियातने दूर करवानी मांग करती अरजी कोर्टमां दाखल करवामां आवी हती। चीफ जस्टिस चंद्रचूड, जस्टिस जीबी पादरी अने जस्टिस मनोज मिश्रानी बेंचे आ केसनी सुनावणी करी हती। દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। એવામાં સિંગતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3,100 ને પાર પહોંચી ચૂક્યો છે, તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા છે, જેને કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે સિંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીનું બજેટ વેરવિખેર થઈ ચૂક્યું છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પીપિયામાં જીવાત નીકળવાની ઘટના બાદ ગુરુવારે ફરી શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિત્ઝામાં બપોરે એક યુવક તેના અન્ય મિત્રો સાથે પિત્ઝા ખાવા માટે ગયો હતો, ત્યારે પીઠિયા બોક્સ ખોલતા એમાંથી નાના નાના જીવડાઓ નીકળ્યા હતા, જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી, તો તેમણે તાત્કાલિક પિત્ઝા પાછો લઈ લીધો હતો અને તેમની ભૂલ થઈ ગઈ હતી એવું સ્વીકાર્યું હતું। ગુજરાતમાં 2-3 દિવસથી વરસાદનું જોર ઘટ્યું હતું, પરંતુ ફરી મેઘરાજા ગુજરાતને ધમરોળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે મોટાભાગના ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદના નિકોલમાં દુષ્કર્મનો ભોગ બનેલી 16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે। આ સગીરાને હાલ 27 સપ્તાહનો ગર્ભ છે। શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હાઈકોર્ટના જજ સમીર દવે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની એક્સપર્ટ પેનલ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ પ્રમાણે સબીરાની શારીરિક તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના પ્રવાસને લઈને અગાઉ 2 વખત બદલાવ આવી ચૂક્યો છે। હવે ફરી એકવાર 3જી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને આંશિક બદલાવ આવ્યો છે। અગાઉ 2 ઓક્ટોબર વડાપ્રધાનના કાર્યક્રમનું આયોજન થયું હતું, પરંતુ તેના બદલે 27મીએ અને 28મીએ કાર્યક્રમ નક્કી થઈ રહ્યો હતો, પરંતુ હવે વડાપ્રધાન 26મીએ સાંજે જ ગુજરાત આવી જશે અને 27 વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી સાયન્સ સિટીમાં યોજાશે, તેમાં સામેલ થયા બાદ બોડેલીમાં સભાને સંબોધન કરશે। દેશને એકસાથે 9 વંદે ભારત ટ્રેનની ભેટ મળવાની આ પહેલી ઘટના છે। આ ટ્રેનોને દેશના અલગ અલગ રૂટ પર દોડાવવામાં આવશે। જે રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે તે રૂટ તિરુનેલવેલી ચેન્નઈ છે। આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચલાવવામાં આવશે। આ ઉપરાંત ઓડિશાને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ પણ મળવા જઈ રહી છે। આ ટ્રેન રાઉરકેલા પુરી વચ્ચે દોડશે। આ ટ્રેન 505 કિલોમીટરની સફર 7.45 કલાકમાં પૂરી કરશે। કેનેડા સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્લેટફોર્મને કડક એડવાઇઝરી જારી કરી છે। સરકારે ટીવી ચેનલોને દેશના દુશ્મનોને ડિબેટમાં આમંત્રિત ન કરવાની સલાહ આપી છે। મંત્રાલયે કહ્યું કે તાજેતરમાં એવા વ્યક્તિઓને ટીવી પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમની સામે ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે। મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે એક વિદેશી વ્યક્તિને ટેલિવિઝન ચેનલ પર ચર્ચા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો। આ વ્યક્તિ વિરુદ્ધ આતંકવાદ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે। લોકસભા અને રાજ્યસભામાંથી મહિલા અનામત બિલ નારી શક્તિ વંદન બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। અહીં પાર્ટીની મહિલા કાર્યકરોએ તેમનું અભિવાદન કર્યું અને આભાર માન્યો। ભાજપ કાર્યાલય પર પહોંચતા જ વડાપ્રધાને મહિલા કાર્યકરોના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા। વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે હું દેશની દરેક માતા બહેન અને પુત્રીને અભિનંદન આપું છું। ગઈકાલે અને તેના આગલા દિવસે એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરે
આપણે બધાએ એક નવો ઇતિહાસ રચાતો જોયો. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આ તક મળી છે. આ દિવસ અને આ નિર્ણયની દરેક ભાવિ પેઢીમાં ચર્ચા થશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો એ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને જગાડવાની યોજના શનિવાર સુધી મુલતવી રાખી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ અમે 22 સપ્ટેમ્બરની સાંજે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને ફરીથી સક્રિય કરવાની યોજના બનાવી હતી, પરંતુ કેટલાક કારણોસર હવે આવતીકાલે 23 સપ્ટેમ્બરના રોજ તેમને જગાડવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને જનતા દળ સેક્યુલર JDSના નેતા HD કુમારસ્વામીએ શુક્રવારે મુલાકાત કરી હતી. આ દરમિયાન BJP અધ્યક્ષ JP નડ્ડા પણ હાજર હતા. ત્રણેય નેતાઓ વચ્ચે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્ણાટકમાં સીટ વહેંચણીને લઈને ચર્ચા થઈ હતી. બેઠક બાદ BJP અધ્યક્ષ JP નડ્ડાએ કહ્યું કે JDS નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ NDEમાં સામેલ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સનાતન ધર્મ ઉન્મૂલન સંમેલનના આયોજકો સામે કેસ નોંધવાના નિર્દેશોની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને નોટિસ જાહેર કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર, એ રાજા, CBI અને અન્ય પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે. સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉદયનિધિના નિવેદનને હેટ સ્પીચ ગણવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે આ અરજીની સંજ્ઞાન લઈને આ નોટિસો જારી કરી છે, જેમાં સનાતન ધર્મને લઈને દ્વેષપૂર્ણ નિવેદનો દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઉપરોક્ત તમામ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોના કેનેડાને સમર્થન આપ્યાના અહેવાલ પછી ભારતને હવે તેના સૌથી જૂના અને સદાબહાર ગણાતા દોસ્ત રશિયાનો સપોર્ટ મળ્યો છે. રશિયાની સરકારી મીડિયાએ આ મામલે ભારતનો પક્ષ લીધો છે અને કહ્યું છે કે કેનેડાના PM ટ્રુડોએ આ આક્ષેપો કરવાના મામલે ભારત સાથે થોડું નરમ વલણ રાખવાની જરૂર હતી. ઉપરાંત એમ પણ કહ્યું હતું કે કેનેડિયન PM ટ્રુડોએ આ મામલે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાની જરૂર છે. રશિયન સરકાર ન્યૂઝ નેટવર્ક RT એ તેના એનાલિસિસ લેખમાં લખ્યું છે કે કેનેડાના PM ટ્રુડો આ મામલે વધુ સારા નિર્ણયો થકી ભારતને આશ્વસ્ત કરી શકતા હતા કે ખાલિસ્તાનને લઈને તેની ચિંતાઓ પર કેનેડા સરકાર ઘણી ગંભીર છે. આજે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ નેશનલ સિનેમા ડેની જાહેરાત કરી છે. ગયા વર્ષે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે એક દિવસ માટે તમામ ફિલ્મોની ટિકિટના પ્રાઇસ માત્ર 25 રૂપિયા કરી દેવામાં આવ્યા હતા. આ ઓફરમાં PVR અને સિનેપોલિસ જેવા નેશનલ ચેનનો પણ સમાવેશ થયો હતો. આ વર્ષે 13 ઓક્ટોબરના રોજ નેશનલ સિનેમા ડેની ઉજવણી કરવામાં આવશે. એક દિવસ માટે દેશભરમાં તમામ ફિલ્મોની ટિકિટના પ્રાઇસ 99 રૂપિયા કરી દેવામાં આવશે. દર્શકો જવાન હોય કે પછી ગદર 2 અથવા નવી રિલીઝ થનારી ફિલ્મ માત્ર 100 રૂપિયાથી ઓછી કિંમતમાં જોઈ શકશે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. શાહી ઈદગાહ મસ્જિદનો વિહાનવાપી જેવો સર્વે કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટ તરફથી હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કૃષ્ણના જન્મસ્થળ મથુરાના શાહી ઈદગાહ મસ્જિદ વિહાનવાપીની તર્જ પર વૈજ્ઞાનિક સર્વેક્ષણનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને એશિયન ગેમ્સમાં ચીનની તરફથી એન્ટ્રીના આપવા પર ભારતે મોટો નિર્ણય કર્યો છે. ભારતે ચીન સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આજ સરકારે તેને લઈને પોતાના નિવેદનમાં કહ્યું, ભારત સરકારને ખબર પડી છે કે ચીની અધિકારીઓએ જાણી જોઈને પૂર્વ નિર્ધારિત રીતે ચીનના હાંગઝોમાં 19 એશિયન ગેમ્સમાં અરુણાચલ પ્રદેશના અમુક ભારતીય ખેલાડીઓને માન્યતા ન આપવા અને પ્રવેશથી વંચિત કરીને કેમની સાથે ભેદભાવ કર્યો છે. ભારત કેનેડા વિવાદ વચ્ચે
હવે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે બે દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક ગુરપતવંતસિંહ પન્નુએ હિન્દુઓને કેનેડા છોડીને ભારત જવા કહ્યું હતું, જે બાદમાં હિન્દુ સંગઠનોએ સરકારને પત્ર લખીને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક હિન્દુ સાંસદ ચંદ્ર આર્યે પણ કહ્યું કે આ રીતે વાત કરવી એ કેનેડાની સંસ્કૃતિનું અપમાન છે અને સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. સમગ્ર મામલે હવે કેનેડિયન સરકારનું નિવેદન સામે આવ્યું છે. કેનેડા સરકારે કહ્યું કે દેશમાં નફરત માટે કોઈ સ્થાન નથી. જે વિડીયોમાં હિન્દુઓને કેનેડા છોડવાનું કહેવામાં આવ્યું છે તે કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. આ અમારી મૂળભૂત ભાવનાઓ વિરુદ્ધ છે. અમે માત્ર બહુ ધાર્મિક સંસ્કૃતિમાં જ માનતા નથી, પરંતુ પાયાના સ્તરે તેનું પાલન પણ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીજનક ક્રિયા, નફરત, ડર અથવા ધાકધમકી માટે કેનેડામાં કોઈ સ્થાન નથી. 5 ઓક્ટોબરથી આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 શરૂ થવાનો છે. આઈસીસી વર્લ્ડ કપની ઇનામી રકમની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમને અંદાજે 33.70 કરોડ રૂપિયા મળશે, જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને ઇનામી રકમ તરીકે અંદાજે 16.58 કરોડ રૂપિયા મળશે. વર્લ્ડ કપની ગ્રુપ મેચ જીતવા પર તમને $40,000 મળશે, જ્યારે ગ્રુપ સ્ટેજ બાદ બહાર થનારી ટીમને $1,00,000 મળશે. વર્લ્ડ કપ 2023 ની અંતિમ 4 એટલે કે સેમી ફાઇનલમાં પહોંચનારી ટીમને $8,00,000 મળશે. વડાપ્રધાન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવવા માટે 5i ઇન્ટેલિજન્સ નેટવર્કના સહયોગીનો અહેવાલ હોવાનો દાવો કર્યો છે. જો કે તેણે ત્રાદિવ એક્યુઝિશન આ નેટવર્કનો રિપોર્ટ હોવાનો દાવો જાહેર કર્યો નથી, પરંતુ સીબીસી ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે કેનેડિયન પીએમએ ભારત પર 5i ઇન્ટેલિજન્સ નેટવર્કના સહયોગી દ્વારા પૂરી પાડવામાં આવેલ ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવાનો અને ભારતીય અધિકારીઓ વચ્ચેની વાતચીત શોધવાનો દાવો કરવાનો આરોપ મૂક્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની લોકપ્રિયતા સતત વધી રહી છે. હવે આઈપીએલની બ્રાન્ડ વેલ્યુમાં લગભગ 6% વધારો થયો છે. આ સાથે આઈપીએલ વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ બની ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આઈપીએલની બ્રાન્ડ વેલ્યુમાં 6.3% વધારો થયો છે. વાસ્તવમાં ગયા વર્ષે આઈપીએલની બજાર કિંમત 87,000 કરોડ રૂપિયા હતી, જે હવે 92,500 કરોડ રૂપિયા થઈ ગઈ છે. અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગની બ્રાન્ડ વેલ્યુ $11.2 બિલિયન છે. જો આપણે આઈપીએલ ટીમની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સની બ્રાન્ડ વેલ્યુ ટોચ પર છે. આ પછી મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ છે, જ્યારે ત્રીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ $410-450 મિલિયન સાથે ટોચ પર છે.